नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडल स्कूल नी यूट्यूब चैनल पर आप सौनु हार्दिक स्वागत करू छु। बाको आपणे बीजा धोरणमां कलोल विषे काढवानी छे। कलोलनी साधी पोथी छे ने ते आपणे खोलशो। धोरण बे ने साथे आपणे साधी पोथी खोल्यो तो शू जोईए, पेन्सिल अने चेकलबर। पेन्सिलथी आपणे पूरवानुं छे ने, तो तमे सादी पोथी खोलो अने पेन्सिल चेकलबर पण काढी राखो। आपणे केटलाम पाठ पहोंच्या हता के पाठ 8। ખોલ્યું બાળકો, તેમાં પ્રશ્ન નંબર ક્યાં પહોંચ્યા હતા કે 10મો પ્રશ્ન 9 સુધી આપણે પૂરાઈ ગયું હતું, પૂરાઈ ગયું હતું ને, તો હવે આપણે 10મો પ્રશ્ન લખશું। તેમાં છે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે પિંજારાએ खाली जगह पिंजी आपो। तो पिंजरा शू पिंजी ने आपो तो के कपास। पेली खाली जगह में शू आवशे? कपास। तो आपणे लखशु क प स। पिंजराए कपास पिंजी आपो। पछी बीजी खाली जगह छे दरजीए માપ લઈ બિલીને ખાલી જગ્યા સીવી આપ્યા। તો શું આપ્યું તું સીવીને? કે કપડા। તો આપણે લખશું અહીંયા ક પ ડા। શું સીવીને આપ્યું તું? દરજીએ માપ લઈને બિલીને કપડા સીવી આપ્યા। હવે ત્રીજી ખાલી જગ્યા ધોબી કપડા ધોવે અને ખાલી જગ્યા પણ કરે, શું કરે? કે ઈસ્ત્રી કરે। શું કરે? ઈસ્ત્રી। ધોબી કપડા ધોવે અને ઈસ્ત્રી પણ કરે। હવે ચોથી ખાલી જગ્યા બિલીએ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યો, કોને જોડ્યો તો? ડેડ કરે। તો આપણે અહીંયા લખશું ડે ડ ડેડકા ને જોડ્યો હતો। બિલ્લી માસીની સવારી ખાલી જગ્યા તરફ પડી, કઈ તરફ પડી? કે દિલ્હી। બિલ્લીને ક્યાં જવું તું? કે દિલ્હી જવું તું। તો આપણે લખશું દિલ્હી। બિલ્લી માસીની સવારી દિલ્હી તરફ ઉપડી। ચાલો બાળકો, પેજ નંબર તમે 44 ખોલો, આપણે 43મો પેજ થઈ ગયું છે। 11મો પ્રશ્ન, પહેલા શું થશે અને પછી શું થશે તે ચિત્રને ક્રમ આપી બતાવો। એટલે શું કીધું છે? પહેલા શું થશે અને પછી શું થશે તે ચિત્રોને ક્રમ આપી બતાવવાનું છે। તો હવે આ છે કડિયાનું છે, કેનું ચિત્ર છે? કડિયાનું। તો પેલા શું કરશું આપણે? કે ઈટો લેશું। શું લેશું? ઈટો। તો આપણે અહીંયા ચોરસ ખાનામાં એ લખીએ, અહીંયા કેટલા ક્રમ દેવાનો છે? પહેલો, પછી ઈટો લઈ અને પછી શું કરશું? કે દિવાલ ચણશું। અહીંયા બીજામાં બીજો ક્રમ લખશો અને દિવાલ ચણાઈ જાય પછી શું કરીએ આપણે? શું કરીએ? વાટા કરીએ ને, જે અહીંયા કરે છે। તો અહીંયા આપણે ત્રીજો ક્રમ કરશું, પછી સરસ મજાનું ઘર બની જાય છે। તો અહીંયા ચોથો ક્રમ, ચોથામાં પહેલું, પછી બીજામાં બીજો ક્રમ, પહેલામાં ત્રીજો ને ત્રીજામાં ચોથો ક્રમ આપણે લખવાનો છે।
પછી આવ્યું આપણે મોચીનો. તો મોચીમાં મોચીનું ચિત્ર છે ને, તો પેલા શું કરશું તે કે ચામડું લેશું, પછી એને બ્રશથી સાફ કરશું, પછી ચામડામાંથી બૂટ બનાવવાનું શરૂ કરશું. બૂટ બની જાય એટલે બૂટને પોલિશ કરીને બ્રશથી સાફ કરશું, ચમકાવશું પોલિશથી, પછી સરસ મજાના બૂટ બની જશે. અહીંયા પેલો ક્રમમાં આપણે લખશું બીજામાં કે પેલા સૌથી પેલા ચામડું લીધું, પછી એને બૂટ બનાવવાનું શરૂ કર્યું અને બૂટ બની જાય છે, પછી બૂટને પાલિશ કરીને બ્રશથી સરસ ચમકાવે છે ને બૂટ જ સરસ મજાના ચમકીલા નવા નવા બૂટ બની જાય છે. તો 1, 2, 3, 4 આવી રીતના તમારે ક્રમ આપવાનો છે. હવે આપણે આવ્યું લુહારનું. તો લુહાર શું કરે છે કે લોખંડની વસ્તુ બનાવે છે. પેલા લોખંડની સ્લેટ એટલે પ્લેટ લીધી છે આખી, જો આમ લાંબી લાંબી પટ્ટી લીધી છે, પછી લોખંડને ગરમ કરે છે, પછી દાતડું બનાવે છે, લોખંડમાંથી ગરમ કરીને દાતડું બનાવે છે ને અહીંયા દાતડું બની જાય છે. તો અહીંયા પેલા આપણે પેલો ક્રમ લખશું ચોથામાં, પછી અહીંયા બીજો ક્રમ લખશું, પછી અહીંયા ત્રીજો ને અહીંયા ચોથો. થઈ ગયું 1, 2, 3, 4. હવે ચોથું ચિત્ર જોઈએ. આ શેનું ચિત્ર છે? જો તો ખેડૂતનું છે ને, ખેડૂતનું ચિત્ર. તો ખેડૂત, તમે વાડી જોઈ છે, ખેતરવાડી, તો એમાં શું કરવું પડે? પેલા ખેતરને ખેડવું પડે છે. તો અહીંયા આપણે જો આ ટ્રેક્ટરથી ખેતર ખેડે છે એટલે અહીંયા પેલો ક્રમ આપશું. ખેતર ખેડાઈ જાય પછી શું કરીએ આપણે કે પાણી પીવડાવીએ છે. તો અહીંયા બીજો ક્રમ, પાણી પીવડાવો પછી શું થાય કે સરસ મજાનું અનાજ પાકી જાય છે. તો અહીંયા આપણે ત્રીજો ક્રમ લખશું. અનાજ પાકી જાય એટલે આપણે શું કરીએ છીએ, ગુણોમાં ભરી લઈએ છીએ. અહીંયા ચોથો ક્રમ દેશું. થઈ ગયું બાળકો? તો હવે આપણે પાના નંબર 45 ખોલશું. બારમો પ્રશ્ન, શું કહે છે અહીંયા? બિલાડીની વાર્તાને આધારે ઉંદરનું બચી જવું એક ઘટના શાળા સમાચાર પત્ર માટે લખો. હવે આપણે શાળામાં સમાચાર પત્ર આપણે લખવાનો છે. તો અહીંયા છે સ્થળ, તો આપણે શું લખશું સ્થળમાં? અમદાવાદ. અમદાવાદ. તારીખ કઈ લખશું આપણે, બોલો જોઈ. 1, 2, 22 પેલી તારીખ, બીજો મહિનો અને 2022 લખ્યું. પછી શીર્ષક, તો શું આપશું કે ઉંદરનું બચી જવું, ઉંદરનું
बच्ची छवु घटना तो घटना में से लग सु प्रयोगशाला प्रयोग शाला पच्ची नीचे अपने पत्र लखे पहला अर्धी लीटी छोड़वानी एटले पेरेग्राफ पड़वानो छे पच्ची अपने पत्र लखशु बिलाड़ी उंदरनी पाछड़ पड़ी हती उंदर प्रयोगशाला में प्रयोग शाला में बिलाड़ी उंदर नी पाछळ पड़ी हती उंदर प्रयोगशाला में घुसी गया ते घुसी गया ते बची सके तेम न हती त्यारे तेने युक्ति सूझी ने काच पासे तिसुची ने काच पासे ऊभो रहियो तो ઉંદરનું પ્રતિબિંબ મોટું દેખાયું ઉંદરને આટલો મોટો જોઈને બિલાડી તેનાથી ડરી ગઈ અને ઉંદર ભાગી ગયો. આ શું લખ્યું છે? આપણે બિલાડીની વાર્તાને આધારે ઉંદરને બચી જવું તે ઘટના શાળાના સમાચાર પત્ર માટે
સમાચાર પત્ર માટે લખો એમ કહ્યું હતું ને, તો આપણે શાળાના સમાચારનો પત્ર લખ્યો છે. શું લખ્યો છે? તો પહેલેથી વાંચીને તમને કહું છું. સ્થળ અમદાવાદ, તારીખ 1/2/22, શિક્ષક ઉંદરનું બચી જવું, ઘટના પ્રયોગશાળા. પછી આપણે પત્ર લખવાનું શરૂ કરીએ. બિલાડી ઉંદરની પાછળ પડી હતી. ઉંદર પ્રયોગશાળામાં ઘૂસી ગયા તે બચી શકે તેમ ન હતી. ત્યારે તેને યુક્તિ સૂઝી ને કાચ પાસે ઊભો રહ્યો તો ઉંદરનું પ્રતિબિંબ મોટું દેખાયું. ઉંદરને આટલો મોટો જોઈ ને બિલાડી તેનાથી ડરી ગઈ અને ઉંદર ભાગી ગયો. આપણે 12મો પ્રશ્ન પૂરો થાય છે. તો હવે આપણે કેટલામો પ્રશ્ન પહોંચ્યા? કે 13મો પ્રશ્ન. આ તમારે નીચે લીટી વધે તો એ તમારે છોડી દેવાની છે. હવે આપણે કેટલામો પ્રશ્ન લખશું? 13મો. તેમાં પ્રશ્ન વાંચી લઈએ. નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ. પહેલા ચિત્ર વિશે લખેલું વાક્ય વાંચો. હવે બાકીના ચિત્ર વિશે એક એક વાક્ય લખો. તો બાળકો, તમને અહીંયા ચિત્ર આપેલા છે. એમાં 1, 2, 3, 4 ક્રમ પણ આપેલા છે અને તેના વિશે એક લીટી તમારે લખેલી આપી છે કે સુથારભાઈ લાકડું લાવે. પેલું શું છે? સુથારભાઈ લાકડું લાવે. તો બીજું શું છે? કે સુથારભાઈ લાકડું કાપે છે. ચિત્ર જુઓ. સુથારભાઈ કરવત વડે શું કરે છે? લાકડું કાપે છે. તો આપણે લખશું બીજામાં. સુથાર ભાઈ લાકડું કાપે છે. શું કરે છે? સુથારભાઈ લાકડું કાપે છે. પેલું શું લખેલું હતું? સુથારભાઈ લાકડું લાવે છે. ને બીજામાં સુથારભાઈ લાકડું કાપે છે. તો હવે ત્રીજામાં શું છે? જોવો તો કે સુથારભાઈ બે લાકડાને ભેગા કરે છે. તો આપણે લખશું સુથારભાઈ, એક લીટી છોડીને તમને અહીંયા ક્રમ આપેલા છે 1, 2, 3, 4, એ લીટીમાં જ લખવાનું છે. સુથારભાઈ બે લાકડાને ભેગા કરે છે. સુથારભાઈ બે લાકડાને ભેગા કરે છે. તો ચોથું ચિત્ર શેનું છે? જો તો બે લાકડા ભેગા કર્યા ને પછી એમાંથી સરસ મજાનો હિંચકો બનાવે છે. તો હવે આપણે લખશું ચોથામાં. સુથારભાઈ લાકડાનું હિંચકો
इचको बनावे छे। चलो फरीथी वाची ले। सुथर भाई लाकड़ू लावे छे। सुथर भाई लाकड़ू कापे छे। सुथर भाई बे लाकड़ा ने भेगा करे छे। सुथर भाई लाकड़ा नो हिचको बनावे छे। तो बाळको आपणे 46મો पेज खोलशू। શું આપ્યું છે અહીંયા? બીજું। તો બીજું શેનું છે? તો કે દરજીનું ચિત્ર આપેલું છે। તો પેલા શું કરે છે? દરજીભાઈ કાપડને મેજર પટ્ટીથી માપે છે। પછી બીજામાં શું કરે છે? તો કે દરજીભાઈ કાપડ કાતરથી કાપે છે। પછી ત્રીજામાં શું કરે છે? કે દરજીભાઈ કાપડમાં સિલાઈ કરે છે। આ કાપડ છે એમાં શું કરે છે? સિલાઈ કરે છે। ને દરજીભાઈ કાપડમાંથી ફ્રોક બનાવ્યું। તો ચાલો આપણે લખશું। તો પહેલામાં લખે દરજી ભાઈ કાપડ માપે છે। દરજીભાઈ કાપડ માપે છે। તો બીજામાં શું કરે છે? દરજીભાઈ કાપડ કાપે છે। તો આપણે લખશું અહીંયા દરજી ભાઈ કાપડ કાપે છે। દરજીભાઈ કાપડ કાપે છે। પછી ત્રીજામાં લખીએ દરજીભાઈ કાપડમાં સિલાઈ કરે છે। શું કરે છે? દરજીભાઈ કાપડમાં સિલાઈ કરે છે। ને ચોથું ચિત્ર છે શેનું છે? ફ્રોકનું। તો આપણે લખશું દરજીભાઈ ચોથામાં દરજીભાઈ એ કાપડમાંથી ફ્રોક બનાવ્યું છે। શું કર્યું દરજીભાઈએ? કે કાપડમાંથી ફ્રોક બનાવ્યું। દરજીભાઈ કાપડ માપે છે। દરજીભાઈ કાપડ કાપે છે। દરજીભાઈ કાપડમાં સિલાઈ કરે છે। દરજીભાઈ કાપડમાંથી ફ્રોક બનાવ્યું। તો હવે આપણે 14મો પ્રશ્ન જોઈએ। યોગ્ય રીતે જોડો। નમૂનો આપ્યો છે એટલે આપણે લીટી કરવાની નથી। અહીંયા તમને ક્રમ આપેલા છે ને, અહીંયા તમને ક્રમ આપેલા છે। ક ખેડૂતે બિલીને, પછી અહીંયા ખ વણકરે બિલીને, ગ કુંભારે બિલીને, ગ મોચીએ બિલીને, ચ સુથારે બિલીને। તો અહીંયા આપણે તમને એક નમૂનો આપ્યો છે। અહીંયા લખ્યું છે ને ક ખેડૂતે બિલીને, તો અહીંયા શું આપ્યું છે? ક કપાસ આપ્યો। તો ખ માં શું છે? વણકરે બિલીને,
तो अहीं जो रियो छेल्लू कापड़ वणी आपू वणकरे फरी थी बताऊ छे तमने वणकरे बिल्ली ने कापड़ वणी आपू तो अहीं शुं आवशे ख खटारा नो ख पछी आपू छे अहीं ग कुंभारे बिल्ली ने घड़ो आपो तो अहीं लखशुं ग गणपति नो ग पछी छे मोचीए बिल्ली ने तो अहीं छे मोचीए बिल्ली ने चप्पल बनावी आपा तो अहीं लखशुं घ घड़ियाल नो ख हवे छे च सुथारे बिल्ली ने तो सुथारे बिल्ली ने गाड़ी बनावी आपी तो अहीं लखशु च चकली नो च लखू अहीं तमारे आवी रीतना झोड़का झोड़वाना छे क्रम तमने आपेला छे फरीथी बोली जो खेडूते बिल्ली ने कपास आपो पछी छे वणकरे बिल्ली ने कापड़ वणी आपो कुंभारे बिल्ली ने घड़ो आपो मोचीए बिल्ली ने चप्पल बनावी आपा सुथारे बिल्ली ने गाड़ी बनावी आपी आवी रीतना बाळको आपणे लखवानुं हतुं लखू तमे बधाए क्रम આપણે ક્રમ ક ખ ગ ઘ અને ચ સુધી દેવાનું હતું લખ્યું ને આપણે તો આપણે આજનો વિડિયો અહીં સુધી રાખીએ છીએ આવજો બાળકો આભાર